પરંતુ આગળ વધીએ તો આવતીકાલના બજાર ઉપર અને આ બધા સ્ટોક્સ ઉપર ડિટેલમાં ચર્ચા કરવા કઈ સ્ટ્રેટેજી અપનાવી શકાય પરિણામની ઇવેન્ટને પ્લે કરવા માટે તેના માટે ડિટેલમાં ચર્ચા કરવા આપણી સાથે પ્રિસિઝન ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસના જિગ્નેશ મહેતા અત્યારે આપણી સાથે જોડાયેલા છે. જિગ્નેશજી, સિમેન્ટ સેક્ટરે જે રીતના ખાસે એક કહી શકાય કે રિવાઇવલ અહીંયાથી આવતું જોવા મળ્યું છે સેક્ટરની અંદર, એચડીએફસી બેંકના પણ સારા પરિણામ આવવાના કારણે એક મૂળ કાસો બદલાઈ ચૂક્યો છે અત્યારે આ લેવલ ઉપર, કમ્ફર્ટ લાગી રહ્યું છે અત્યારે ખરીદદારી કરીને ચાલી શકાય આ લેવલ ઉપર? આઈ થિંક યસ, આ લેવલે આટલું બધું રેલી આવ્યા પછી આપણે નીચેના લેવલથી 7900થી લગાતાર માર્કેટને રેલી આવતા જોયું છે. એ પછી વખતો વખત બહુ જ મામૂલી નાના નાના કરેક્શન જોયા છે. મને એવું લાગે છે કે ફરીથી આજે નિફ્ટીએ જે મૂવ આપી છે એ એવું બતાવે છે કે આવનાર દિવસોમાં પણ બુલ્સ રહેવાથી ફાયદો થશે. મને એવું લાગે છે કે નોટ ઓનલી ઇન્ડેક્સ પર અત્યારના બાયનો કોલ બને છે, બેંક નિફ્ટી ઉપર બાયનો કોલ કરે બને છે, અને ઇન્ડિવિડ્યુઅલ સ્ટોક્સ કે જે રેલી આપી રહ્યા છે મને એવું લાગે છે કે એક ફેન્ટાસ્ટિક તેજીમાં છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીએ ક્યાંક ને ક્યાંક આજે આઈલેન્ડ રિવર્સલ કર્યો છે. ઋષિન, જે છેલ્લા દિવસોમાં એટલે કે પાછલા દિવસોમાં 19 તારીખે નિફ્ટીએ જ્યારે કરંટ કરેક્શનનો જે લો જોયો હતો ત્યારથી એક મોર્નિંગ સ્ટાર પેટર્નનું પેટર્ન જેવું પણ ફોર્મેશન અત્યારના થઈ ચૂક્યું છે. મને એવું લાગે છે કે ભલે આપણે લેટ છીએ પરંતુ કરંટ લેવલે પણ અહીંયાથી નિફ્ટીમાં બાય કોલ બને છે. નિફ્ટીને બાય કરીને ચાલવું જોઈએ, 9190ના સ્ટોપ લોસ રાખી અને કાલના દિવસે પણ બાઇંગ કરી શકાય. આપણો પહેલો ટાર્ગેટ 9275નો છે. મને એવું લાગે છે કે આ એક્સપાયરીમાં આપણે 9275થી પણ ઘણા ઉપર જઈશું. 9275 આપણે જઈએ ત્યારે સારી ટ્રેડિંગ સ્ટોપ લોસ મેથડથી આ નિફ્ટીના કોલને આપણે ફોલો કરવાનો છે. પરંતુ જિગ્નેશજી, કોઈ કોઈ સ્ટ્રેટેજી રહેશે અત્યારે બેંક નિફ્ટી ઉપર, કારણ કે બેંકની અંદર પણ તમે જો કે મોમેન્ટમ હવે ધીરે ધીરે બિલ્ટઅપ થઈ રહ્યું છે અત્યારે એચડીએફસી બેંકના એટલીસ્ટ પરિણામ આવ્યા બાદ મૂળ તો બદલાઈ ચૂક્યો છે અત્યારે બેંક નિફ્ટીની અંદર, કોઈ સ્ટ્રેટેજી રહેશે બેંક નિફ્ટી ઉપર? 300 પોઈન્ટની તેજી આવ્યા બાદ હજુ પણ બેટ લગાડી શકાય બેંક નિફ્ટી ઉપર? યસ, આઈ થિંક આજના દિવસની મૂવ બતાવે છે કે હજુ પણ બેટ લગાડી શકાય. જસ્ટ બીકોઝ તમે જુઓ કે જે ગઈકાલની કેન્ડલ હતી એટલે કે છેલ્લા દિવસનો નિફ્ટીનો ટ્રેડ જુઓ, તેમાં નીચેથી બાઇંગ આવ્યું હતું, ક્યાંક ને ક્યાંક હેમર એટ બોટમ ફોર્મેશન થયું છે. આ હેમર 4-5 દિવસના કરેક્શન પછી ફોર્મ થયું છે. મને એવું લાગે છે કે આજના દિવસની અપનું એક પુલ બેક રેલી છે. દિવસ દરમિયાન વચ્ચે પણ આ જ્યારે બેંક નિફ્ટી અરાઉન્ડ 200 પોઈન્ટની રેલી કરી નાખી, સારા વોલ્યુમ સાથે કરી નાખી, ત્યારથી બાય કોલ છે. પરંતુ મને એવું લાગે છે કે જે લોકો એન્ડ ઓફ ધ ડે કોલ લઈ રહ્યા છે એ લોકો માટે પણ બેંક નિફ્ટીનો અત્યારના બાય કોલ બને છે. મારી દ્રષ્ટિએ કરંટ લેવલે જો બેંક નિફ્ટી આપણે બાય કરીએ તો 21720 સ્ટોપ લોસ રાખવો જોઈએ. બેંક નિફ્ટીમાં મને એવું લાગે છે કે પહેલો પડાવ આપણો હવે પછી 22040નો રહેશે, 22040 આપણું પહેલું લેવલ છે. એ જો લેવલ ક્રોસ થાય તો આઈ એમ શ્યોર કે ટ્રેલિંગ સ્ટોપ લોસ મેથડથી ભવિષ્યમાં ઊંચા લેવલના પણ ટાર્ગેટ આપણે બાંધી શકાય, પરંતુ શ્યોર બેંક નિફ્ટી પણ બાયના ટોનમાં જ છે. ઓકે, તો બેંક નિફ્ટી જે છે તેની ઉપર પણ ખરીદદારી કરીને ચાલો તેવી સલાહ આવી રહી છે. જગનશી, કોઈ સ્ટ્રેટેજી રહેશે એચડીએફસી બેંકના કાઉન્ટર ઉપર, કે પછી તમને કોઈ પણ સ્ટોક અત્યારે જો બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પસંદ પડતો હોય તો કોઈ સ્ટ્રેટેજી, કોઈ પણ લેવલ જે છે જેની ઉપર વોચ રાખી શકાય? રાઈટ, સૌથી પહેલા બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં એચડીએફસી બેંક હવે નહીં, જસ્ટ બીકોઝ કે એચડીએફસી બેંકમાં તમે જુઓ કે રિઝલ્ટ આવતા પહેલા એક સારી રેલી બંધાઈ ગઈ હતી, રિઝલ્ટ આવ્યા પછી પણ રેલી બંધાઈ છે. જ્યારે પણ કોઈ સ્ટોકમાં આવી રીતના રિઝલ્ટ આવી ગયા પહેલા બહુ જ સરસ અપમૂવ જોવા મળે, રિઝલ્ટ આવી ગયા પછી બી અપમૂવ જોવા મળે, તો એકાદ દિવસનો પણ ખરાબ માહોલ આ કાઉન્ટરને બહુ જ નીચે લઈ આવતા હોય છે. મને એવું લાગે છે કે એચડીએફસી બેંક ક્યાંક ને ક્યાંક પોતાના મોમેન્ટમની ચરમસીમાએ છે. અહીંયાથી ગમે ત્યારે એકાદ દિવસનો પણ ખરાબ માર્કેટ એચડીએફસી બેંકને થોડુંક વધારે નીચે લાવી શકે છે, એક થ્રસ્ટ ઉપરની તરફ જોવા મળી શકે છે. તો એચડીએફસી બેંકને ઇગ્નોર કરો, પણ ઘણી ખરી બેંકો હજી પણ એવી છે જે પબ્લિક સેક્ટરની બેંક છે, મને એવું લાગે છે કે અહીંયા પણ ઘણી ખરી તેજી બાકી છે. મારી દ્રષ્ટિએ અલ્હાબાદ બેંક, સિન્ડિકેટ બેંક, આ બંને એવી બેંક છે કે જે હજી પણ બ્રેકઆઉટ કર્યા પછી પોતે બહુ જ સ્લોલી અને સ્ટેડીલી ઉપર જઈ રહી છે. રોજે રોજે 1-2 ટકાની જ અપમૂવ આવે છે. કરંટ લેવલે બાય કરવું જોઈએ. અલ્હાબાદ બેંકમાં મને એવું લાગે છે કે 73ની આસપાસનો સ્ટોપ લોસ રાખવો જોઈએ. સિન્ડિકેટ બેંકમાં મારું માનવું છે કે 71નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને આ બંને કાઉન્ટરને ફોલો કરવા જોઈએ. મારી દ્રષ્ટિએ આ બંને જગ્યાએ હજી પણ ઉપરની તરફની તેજી છે. બંને કાઉન્ટર ડેરિવેટિવ સેગમેન્ટમાં પણ છે, તો આઈ એમ શ્યોર કે અહીંયા એક સારી તેજી ઇવન આ એક્સપાયરી પહેલાં અનલોક થઈ શકે તેવી છે. ઓકે, તો બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં જો તમારે કામ કરવું હોય તો પછી અલ્હાબાદ બેંક, સિન્ડિકેટ બેંક જેવા સ્ટોક્સ ઉપર તમે ખાસ ત્યાંથી ધ્યાન રાખીને તમે ચાલી શકો છો અત્યારે.
જિગ્નેશજી, સેમ વ્યૂ હશે મારા ખ્યાલથી સિમેન્ટ સેક્ટર ઉપર. એસીસી તમે જો, અલ્ટ્રાટેક સિમેન્ટ તમે જો, કોઈ સ્ટ્રેટેજી તમને, કોઈ પણ સ્ટોક્સ જો તમને અત્યારે ઇન્ટરેસ્ટિંગ લાગતો હોય તો સિમેન્ટ પેકની અંદર. રાઈટ ઋષિન, સિમેન્ટ પેકમાં અત્યારના ઘણો સરસ માહોલ છે, પરંતુ આ સરસ માહોલ ડિમોનેટાઇઝેશન પછીની ડાઉન મૂવમાં આપણે જોઈ લીધો હતો. મારી દ્રષ્ટિએ જે ડિમોનેટાઇઝેશન થયા પછી આ બધા કાઉન્ટરોમાં જે મંદી આવી હતી અને આ કાઉન્ટરોને લોંગ ટર્મ સપોર્ટ લાઇન પર લઈ ગયા હતા અને ત્યાંથી આ કાઉન્ટરોએ જ્યારે રિવર્સલ બતાવ્યું છે ત્યારથી સિમેન્ટ સેક્ટરમાં લોંગ ટર્મ માટેનો બાય કોલ છે. મને એવું લાગે છે કે હવે તો એક સરસ પ્રાઇસ પેટર્ન ફોર્મ થઈ રહી છે. એસીસીમાં તમે જોશો તો ક્યાંક ને ક્યાંક લોંગર ટર્મ ચાર્ટ ઉપર ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર ફોર્મ થયેલો છે. અંબુજામાં જસ્ટ આ ફોર્મ થવાનો છે. મારી દ્રષ્ટિએ એસીસીમાં ઓલરેડી એક અપમૂવ આવી ચૂકી છે. અહીંયા થોડું ઘણું કરેક્શન આવે તો બાય કરવું જોઈએ, પરંતુ હું એમ માનું છું કે અંબુજા સિમેન્ટમાં કરંટ લેવલેથી પણ બાઇંગ કરી શકાય. અંબુજા સિમેન્ટમાં જો કરંટ લેવલે બાય કરવું હોય તો મારી દ્રષ્ટિએ નીચેની તરફ સ્ટોપ લોસ નજીકના રાખવા જોઈએ. મારું એવું માનવું છે કે આવનાર દિવસોમાં અહીંયા એક સારી અપમૂવ મળે તેમ છે. આજના દિવસનો જે ઓપનિંગ છે 240 એને જ સ્ટોપ લોસ રાખો અને લાંબા ગાળાના સોદા તરીકે જુઓ. 1-2 મહિનામાં અંબુજા સિમેન્ટમાં મારું માનવું છે એટલીસ્ટ 10% અપમૂવ ઉપરની તરફ જોઈ શકાય તેમ છે. ઓકે, તો ત્યાંથી સિમેન્ટ પેક ઉપર જો તમારે ફોકસ રાખવો હોય તો પછી અંબુજા સિમેન્ટના કાઉન્ટર ઉપર તમે ધ્યાન રાખીને તમે ચાલી શકો છો. અત્યારે આવતીકાલે ત્યાંથી નિફ્ટી કંપનીની જો વાત કરવા જઈએ તો વિપ્રોના પરિણામ આવતા જોવા મળશે. તમને ક્વિકલી જશે તો અમુક નંબર જણાવી દઉં, કારણ કે ઇન્ફોસિસના ખરાબ નંબર આવ્યા બાદ અને ખાસ કરીને ટીસીએસસી જે મેનેજમેન્ટની કમેન્ટ્રી થોડી વીકેસ્ટ સાઈડ ઉપર રહેતી જોવા મળી હતી, ત્યારબાદ અત્યારે મૂડ જે છે તે આખી આઈટી ઇન્ડસ્ટ્રીનો ખાસો બદલાઈ ચૂક્યો છે. ત્યારે ત્રણ નંબર ખાસ મહત્વના રહેશે વિપ્રો માટે. ડોલર આવક જે છે ત્યાંથી 1.8 થી લઈને 1.9% સુધી વધતી જોવા મળશે. કોન્સ્ટન્ટ કરન્સીની અંદર 1 થી લઈને 1.5% સુધી ગ્રોથ આવતો જોવા મળશે. જે મેનેજમેન્ટે ગાઈડન્સ આપ્યો હતો 1 થી લઈને 2% સુધીનું જે બેન્ડ આપી હતી ગાઈડન્સની, તે બેન્ડમાં જ્યાંથી રહેતો જોવા મળશે. ગાઈડન્સની જો વાત કરવા જઈએ ત્યાંથી Q1 FY18 માટેની અંદર ત્યાંથી ક્યાંક કે 0 થી લઈને 2% સુધીનો ગ્રોથ આવતો જોવા મળશે. આટલો ઓછો ગ્રોથ રહેવાનું બે કારણ છે. પીરિયોનું જે એક્વિઝિશન કરતા જોવા મળતા તેના કારણે ટોપલાઇન તો સુધરતી જોવા મળશે, પરંતુ માર્જિન અને પ્રોફિટેબિલિટી જે છે તે થોડા ઘણા અસરમાં આવતા જોવા મળશે. કારણ કે જે વિપ્રોના સ્ટેન્ડલોન માર્જિન જે છે તેના કરતા અપીરોના માર્જિન થોડાક નબળા રહેતા જોવા મળે છે. અને રૂપિયો પણ તમે જો લગાતાર મજબૂત થઈ રહ્યો છે. અત્યારે Q4માં તો તેની અસર રહેતી જોવા મળશે, પરંતુ Q1માં પણ જે છે અત્યારે રૂપિયો મજબૂત થયો છે અત્યારે, તો એની અસર પણ જે છે ત્યાંથી આવતી જોવા મળશે. પરંતુ કી ઇન્ડિકેટર જે છે ત્યાંથી મેનેજમેન્ટની કમેન્ટ્રી અને તે સારી અહીંયાથી ગાઈડન્સ કરીને આવતું જોવા મળશે, તેના ઉપર ખાસ અસર રહેતી જોવા મળશે અને એની ઉપર ખાસ તમારે મોનિટર પણ કરવાનું રહેશે. જિગ્નેશજી, કોઈ સ્ટ્રેટેજી રહેશે 490-491 લેવલ ઉપર રિઝલ્ટની ઇવેન્ટ જે છે તેને કઈ રીતના પ્લે કરી શકાય? તારા કોઈ સ્ટ્રેટેજી કયા લેવલ મહત્વના રહેશે અત્યારે કાઉન્ટર માટે? ઋષિન, જનરલી જ્યારે પણ કોઈ સ્ટોકમાં રિઝલ્ટ આવવાના હોય તો હું રિફ્રેન કરું છું એમાં કોઈ કમેન્ટ આપવા માટે, પરંતુ વિપ્રો માટે એવું નથી. મને એવું લાગે છે કે વિપ્રો એક સારી અપમૂવ નીચેની તરફથી આપી દીધી છે. 440 પછી આ કાઉન્ટર 520 સુધીની અપમૂવ ઓલરેડી આપી ચૂક્યું છે. અહીંયા ઇન્ફોસિસ કરતાં આઈ થિંક બહુ વિપરીત ચાર્ટ છે. અહીંયા જે કરેક્શન જોવા મળે છે એનો લો મને એવું લાગે છે કે 482 છે. 482 જસ્ટ આજના દિવસની કેન્ડલ, એટલે કે આજના દિવસની કેન્ડલ પહેલાંની કેન્ડલ છે. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં વિપ્રો ઓલરેડી એક લો જોઈ લીધો છે 482 નો. મને લાગતું નથી કે વિપ્રો 482 તોડવાના કોઈ મૂડમાં હોય. રિઝલ્ટ પહેલા જો અહીંયા પોઝિશન લેવી હોય તો મને એવું લાગે છે કે આ માહોલ અનિશ્ચિતતાનો છે. વિપ્રોના રિઝલ્ટ બહુ સારા નથી આવવાના એવું માર્કેટ માની રહ્યું છે. એવા સંજોગોમાં અહીંયાથી બાય કરવું જોઈએ. આપણો સોદો 15 દિવસથી 1 મહિનાની પોઝિશન માટે સ્પ્રેડ કરવો જોઈએ. જો ડેરિવેટિવમાં કરવો હોય તો મને એવું લાગે છે કે આવતા મહિના માટે વિપ્રો લઈ શકાય. સ્ટોપ લોસ બહુ જ નજીકનો છે. મારી દ્રષ્ટિએ 482 લો છે, તો આપણે 480 નો સ્ટોપ લોસ રાખી અને અહીંયા બાઇંગ કરવું જોઈએ. મને હજી પણ એવું લાગે છે કે વિપ્રો 1-2 દિવસ પછીના કોઈ પણ માહોલમાં એક અપમૂવ આપશે અને આ અપમૂવ કાઉન્ટરને એટલીસ્ટ 515-520 ના લેવલ પર ફરી લઈ જશે.